नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपनो हार्दिक स्वागत है। आपनी साथ हूँ आकांक्षा गुंडलिया। शुरुआत करी आज नी मुख्य हेडलाइंस थी। कोरोना ए लोकोना हृदय नबड़ा पाड़ी दीदा, आरोग्य मंत्रालय छानबीन शुरू करी। आतंकवाद ने पनाह आपती ड्रग्स हवाला कांड गैंगस्टर अने गैरकायदेसर हथियार ना रैकेट पर देशभर में तूटी पड़ती सरकार। किंग ऑफ साड़ंगपुर नी मूर्ति नु करवामां आव्युं अनावरण, नयन रम्य मूर्ति ना दर्शन थी भक्तो बन्या भाव विभोर। नजर करिए विस्तृत समाचारों पर। हाल हार्ट अटैक ना बनावोमां सीधो ज उछाळो जोवा मळी रह्यो छे। युवानो रमत गमत दरमियान ढळी पड़े छे अने त्यारबाद हॉस्पिटल पहोंचे एटले त्यां मृत जाहेर करवामां आवे छे। कोई ज बीमारी न धरावता होय अने तंदुरस्त देखाता होय तेवा लोको पण हार्ट अटैक नो शिकार बनी रह्या छे। त्यारे शुं हार्ट अटैके कोरोना साथे कोई लेवा देवा छे के केम, તે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે। શ્વસન તંત્ર ઉપરાંત કોરોના હૃદયને પણ અસર કરી શકે છે। હાર્ટ એટેકના સંબંધમાં યુવાનોમાં તાજેતરના કેટલાક મૃત્યુ અંગે પ્રતિક્રિયા આપતા આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમે ઘણા યુવાન કલાકારો રમતવીરોને જોયા છે, તેઓ તેમના પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામ્યા છે। ત્યારે ખરેખર હાર્ટ એટેકને કોરોના સાથે સંબંધ છે કે નહીં તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। દેશભરમાંથી આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા મોદી સરકારે કમર કસી હોય તેવી રીતે આતંકને પોષતું અને પનાહ આપતી તમામ બાબતો પર દોષ બોલાવવામાં આવી રહ્યા છે। વર્ષ 2024 લોકસભાની ચૂંટણી ફક્ત બે મુદ્દા ઉપર લડવા જઈ રહી છે, તેમ છતાં અર્થતંત્ર અને આતંકવાદનો સમાવેશ થાય છે। ત્યારે એક બાજુ ભારતનું અર્થતંત્ર ટનાટન આગળ વધી રહ્યું છે, બીજી બાજુ સતત આતંકવાદ પર દોષ બોલાવવામાં આવી રહી છે। જંગે વધુ વિગતો આપવા અમારી સાથે જોડા રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવ રાજસી જી। ગૌરવ, શું છે સમગ્ર વિગત? બિલકુલ, હાલ દેશને ફક્ત બે મુદ્દા ઉપર આગળ વધારવાના મંત્ર સાથે જ્યારે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે ત્યારે આતંકવાદ અને અર્થતંત્ર આ બે મુદ્દા ઉપર હાલ સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે। આતંકવાદના મુદ્દાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 8-9 મહિનામાં જે રીતે આંકડા સામે આવ્યા છે, આશરે 300થી વધારે જે રીઢા ગેંગસ્ટર્સ છે તેમને જેલના સળિયાની પાછળ ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી છે। આશરે 10 મહિના પૂર્વે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક મિટિંગ લેવામાં આવી હતી ત્યારે આ જે આતંકવાદનો મુદ્દો છે તે ઉછળ્યો હતો અને આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા માટે નો જે આદેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ જે તપાસ એજન્સીઓએ છે તેમણે લગભગ 300 જેટલા રીઢા ગેંગસ્ટરોને જેલના સળિયાની પાછળ ધકેલ્યા છે। સાથોસાથ ડ્રગ્સનો જે કાળો કારોબાર છે જેમાં ક્યાંક ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠાનો ઉપયોગ ખૂબ મોટી માત્રામાં કરવામાં આવી રહ્યો હતો તેની ઉપર અંકુશ મૂકવા માટે સતત કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। અનેક વખત ડ્રગ્સનો મોટો કન્સાઇનમેન્ટ ઝડપી પાડવામાં આવ્યો છે, અનેક શખ્સોની તેમાં પણ ધરપકડ કરવામાં આવી, સાથોસાથ જે ગેરકાયદે હથિયારનું આખું રેકેટ છે તેની ઉપર પણ દોષ બોલાવવામાં આવી છે અને તેમાં પણ અનેક મોટા માથાઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ જે ગેંગસ્ટરો છે એ ગેંગસ્ટરો ઉપર પણ દોષ બોલાવવામાં આવ્યો છે, જે ભારત અથવા વિદેશમાં રહીને ભારતમાં આતંકવાદ ફેલાવવાનું કાર્ય કરતા હોય તે પ્રકારના ગેંગસ્ટરો ઉપર પણ દોષ બોલાવવામાં આવે છે। તો કહી શકાય કે હાલ ડ્રગ્સ, ગેંગસ્ટર, ગેરકાયદે હથિયાર અને હવાલા કાંડ આ 4 જેટલા જે ફેક્ટર છે તેને કાબૂમાં રાખવા માટે દોષ બોલાવવામાં આવ્યો છે। છેલ્લા 8-9 મહિનામાં સતત કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહીના ભાગરૂપે કહી શકાય કે 300 જેટલા ગેંગસ્ટરોને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવ્યો છે, 48 જેટલા જે સંપત્તિઓ છે તેને જપ્ત કરવામાં આવી છે, સાથોસાથ જે પ્રતિબંધિત સંગઠનો હોય, એ આતંકવાદી સંગઠનો હોય કે ખાલિસ્તાની સંગઠનો હોય, તેમના એકાઉન્ટ ફ્રીઝ કરીને આર્થિક રીતે તેમને તોડી નાખવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। સાળંગપુર હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી પણ ઓળખાશે, કારણ કે હનુમાન જયંતીના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ દાદાની 54 ફૂટ ઊંચી નયન રમ્ય મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું। દાદાની સુંદર મૂર્તિના દર્શન કરી ભક્તો ભાવ વિભોર બન્યા હતા અને સમગ્ર વાતાવરણ પણ બજરંગબલી કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય બની ગયું હતું। સાબરકાંઠાના તલોદમાં નકલી જીએસટી અધિકારી બની વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા, પોતાની ખોટી ઓળખ ઊભી કરીને 2 મહિલા અને 4 ગઠિયાઓએ 1.50 લાખની લૂંટ ચલાવી હતી। ગેરરીતિના મામલાને દબાવવા 1.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જોકે આ નકલી અધિકારીઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। બનાવની જાણ થતા વેપારીએ તલોદ પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ પણ દાખલ કરી હતી। આ ગઠિયાઓએ અન્ય વેપારીઓ પાસેથી પણ પૈસા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે। રાજકોટની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા હનુમાન જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિશાળ અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। બડા બજરંગ હનુમાનજીની અવલૌકિક મૂર્તિ સાથે શોભાયાત્રા નીકળી હતી। રાજકોટના રાજમાર્ગ ઉપર જય શ્રી રામ તથા જય બજરંગ બલીના જય ઘોષ ગુંજી ઉઠ્યા હતા।
શોભાયાત્રાના 4 કિલોમીટરના રૂટ પર જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા ઉષ્માબેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। समग्र राजकोट हनुमान जन्मोत्सव रंगमा रंगायो हतु। शोभायात्रा ने सफल बनावा बड़ा बजरंग संस्था ना अध्यक्ष आजरोग बड़ा बजरंग ग्रुप द्वारा यात्रा नो आयोजन करवामां आवेल छे। त्यारे बहु गोड़ी संख्या में बधाय भक्तो भेगा थया छे अने बहु शानदार रेली काढी छे हनुमान दादा ने। कार्यकर्ता में बहु भारे उत्साह जोवा मळे छे अने बहु गोड़ी संख्या नी अंदर हनुमानजी नी रेली में जोड़ाणा छे। बधाय तन मन धन थी बधाय भक्तो बहु उत्साह थी आ रेली में जोड़ाणा छे अने बहु रंगे रंगाणा छे। जी हा, सौना मान्यता है हनुमानजी महाराज नो जन्मोत्सव है ते निमित्ते रामनाथपरा खाते एक भव्य बड़ा बजरंग फाउंडेशन द्वारा रथयात्रा आयोजन करवामां अध्यक्ष श्री पिंटूभाई उर्फे डीवी राणाना अध्यक्ष स्थाने अमे यात्रा करेली है। यात्रा में आश्रे 40 थी वधु धार्मिक सामाजिक फ्लॉटो जोड़ेला है तेमज असंख्य हनुमान भक्तों जोड़ेला है। ठेर ठेर यात्रा स्वागत थई रह्युं छे। तो आ पावन दिवस की सर्व सनातनियों ने श्री बड़ा बजरंग फाउंडेशन खूब शुभकामना पाठवे। जी आश्रे 120 जणा श्री बड़ा बजरंग फाउंडेशन की टीम तेमज अन्य राजकोट 130 थी पण वधु संस्थाओं यात्रा में जुदी जुदी रीते जोड़ायेली है। 50 थी जेवी संस्थाओं पोताना नाना मोटा फ्लॉट्स लईने आवेली है तेमज 4 किलोमीटर रूट में 30 थी वधु संस्था यात्रा स्वागत करवा रही है। आ एक देव एवा है कि जेने बधा माने छे शेरिया शेरिया नो मंदिर होय छे जेथी राजकोट कहेवाय कि आज राजकोट नथी पण अंजनी पुत्र हनुमानजी नुं गाम बनी गयुं छे तेवुं कही शकाय। खास करीने आजे अजय अमर एवा हनुमंत महावीर अने भगवान श्री रामना भक्त हनुमानजीनी आजे जन्म उत्सव होय एनी उजवणी रूपे राजकोट शहर में एक भव्य रथयात्रा निकलनारी छे। बड़ा बजरंग आयोजित आ रथयात्रा स्वागत माटे शिवसेनाना तमाम होद्देदारो खास करीने हूँ जिम्मी अडवाणी देवपालसिंह जाडेजा चंदुभाई पाटड़िया संजय टाक सहित तमाम होद्देदारो आज आखी टीम लई अने स्वागत करना छे। राजकोट में आज 21 थी वधु हनुमानजी कार्यक्रमों से आ समग्र तमाम जगह शिवसेना की टीम स्वागत कर पूजन करते। जी आप जाणो छो कि जेम जेम समय जाए जे नव जनरेशन आत भक्तिभावे हमें रंगाता जाए। આજે હનુમાનજી મહોત્સવ તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે કર્ણાટક રાજ્યના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ અબ તક મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી। વજુભાઈ વાળા ભાજપની તમામ પરિસ્થિતિમાં પક્ષની સાથે અડીખમ રહ્યા છે ત્યારે ભાજપના સ્થાપના દિવસે તેમને સ્મરણો વાગોળ્યા હતા। વજુભાઈએ જણાવ્યું કે ભાજપ ભારતને સુદૃઢ બનાવવા તમામ ક્ષેત્રે કાર્યરત છે। ભારતીય સંસ્કૃતિના રખેવાળ તરીકે સંપત્તિની વૃદ્ધિ થાય તેના કરતાં સંસ્કારોની વૃદ્ધિ થાય એવા આશય સાથે પક્ષ કાર્ય કરી રહ્યું છે। જનસંઘ વખતથી જે વિચારધારા હતી એ વિચારધારાને પક્ષ વળગી રહ્યો છે। સામાન્ય માણસના હિત અને ઉત્કર્ષ માટે ભાજપ પક્ષ હંમેશા કાર્યક્રમો કરે છે। આ સાથે જ વિજયભાઈ રૂમાણીએ પણ અબતક સાથે ખાસ વાતચીત કરી હતી। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે આપણી સાથે ખાસ વાતચીત માટે જોડાયા છે કર્ણાટક રાજ્યના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા। વજુભાઈ વરિષ્ઠ નેતા છો અને પાયાના કાર્યકર, આજે જ્યારે સ્થાપના દિવસ હોય ત્યારે દેશને શું સંદેશો આપશો? હું દેશને એ જ સંદેશો આપું છું કે ભારતીય જનતા પક્ષની વિચારધારા એ ભારત માતાને સુદૃઢ બનાવવા માટે થઈને તમામ ક્ષેત્રે કાર્યશીલ છે। ભારતીય સંસ્કૃતિના રખેવાળ તરીકે આ દેશની અંદર સંપત્તિની વૃદ્ધિ થાય એને બદલે સંસ્કારની વૃદ્ધિ થાય એવા આશય સાથે ભારતીય જનતા પક્ષ કાર્ય કરી રહ્યો છે। ખાસ શરૂઆતથી માંડીને અત્યાર સુધીની સફરની વાત કરીએ તો જનસંઘના પાયાના વિચારથી આ પાર્ટીની સ્થાપના થઈ અને આજે જ્યારે દેશમાં વટવૃક્ષ બની છે ત્યારે શરૂઆતથી લઈને અત્યાર સુધી શું નવું જોવા મળ્યું? નવું એ જોવા મળ્યું છે કે જનસંઘના વખતથી જે વિચારધારા હતી એ વિચારધારાને ભારતીય જનતા પક્ષ વળગી રહ્યો છે અને એ જ પ્રમાણે કામ કરે છે। સામાન્ય માણસના હિત માટે થઈને પોતાના રાજકીય કાર્યક્રમો એ સામાન્ય માણસના ઉત્કર્ષ માટે થાય એ નિર્વિવાદ વાત છે જે ભારતીય જનતા પક્ષે સ્વીકૃત કરેલી છે અને કરેલી સ્વીકૃત પ્રમાણે આજે એ દિશામાં કાર્યશીલ છે। પાર્ટી કાર્યકર્તા છે એનું ધ્યેય છે એ પાર્ટી માટે કામ કરે એ પાર્ટીનો કાર્યકર છે। પાર્ટીએ કાર્યકર્તાના વિકાસ માટે થઈને કોઈ વાત કરવાની જરૂર નથી। પાર્ટીના વિકાસ માટે કાર્યકર્તાએ કામ કરવું જોઈએ, નહીં કે કાર્યકર્તાના વિકાસ માટે થઈને। ઓટોમેટિક જે કાર્યકર્તા પાર્ટીના વિકાસનો કામ કરે છે એ કાર્યકર્તાની સમાજની અંદર એની ક્રેડિટેબિલિટીમાં પણ વધારો થાય છે। ખાસ બાપા, સમગ્ર દેશમાં કાર્યકરો વધતા જાય છે સાથે પક્ષને લોકો સ્વીકારતા પણ જાય છે ત્યારે આ લાખો અને હજારો કાર્યકરોને શું મેસેજ આપશો?
हूँ मेसेज ज आपीश के भारतीय जनता पक्ष की विचारधारा ने वड़गीरियो सत्ताई अपना माटे तैने साध्य छे, सत्ताई अपना माटे सर्वस्व नथी, अने लोकानी सुखाकारी माटे थईने अने भारत माताना तमाम संतानो आ भारत माताની रक्षा માટે સૌ એકત્ર થઈને કાર્યશીલ રહેવું જોઈએ। ખાસ આ પાર્ટી ઉપર જ્યારે આક્ષેપો થાય બાપા ત્યારે તમારા મનમાં શું આવે? જે લોકો સમાજનું કામ કરે છે એના ઉપર આક્ષેપો તો થતા જ હોય છે। ભગવાન રામ ઉપર પણ આક્ષેપ થયો તો એ આક્ષેપો કરવા એ લોકશાહીની દ્રષ્ટિએ પણ એ સુદ્રઢ બનાવવા માટેની વાત છે। કરેલા આક્ષેપો અત્યાર સુધીમાં કોઈ પુરવાર થયા નથી। વર્ષ 1980 માં જનસંઘના પાયાના વિચાર સાથે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ। આજે એક નાનકડું કમળ સમગ્ર દેશમાં વટવૃક્ષ બનીને સર્વે કાર્યકર્તાઓને લોકોને છાયણો આપી રહ્યું છે, ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણી સાથે છે। વિજયભાઈ, એક વટવૃક્ષ બનીને જે રીતે લોકોની સહારે પાર્ટી આવી છે, આજે એ પાર્ટીનો સ્થાપના દિવસ શું સંદેશો આપશો? 6 એપ્રિલ 1980 માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે અટલ બિહારી વાજપેયી અધ્યક્ષ બન્યા। અટલજીએ એ વખતે અધિવેશનમાં આગાહી કરેલી, એમને કીધું તું અંધેરા છટેગા, સૂરજ નીકળેગા ઓર કમલ ખીલેગા, અને આજે સમગ્ર દેશમાં કમળ ખીલી ગયું છે। આજે કેન્દ્રમાં એ ભાજપની સરકાર છે, અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, દુનિયાની સૌથી મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી આજે એસ્ટાબ્લિશ છે। એટલે અટલજીએ કરેલી આગાહી આજે સાર્થક બની છે અને ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી તરીકે દુનિયાની સૌથી મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ છે। ખાસ કરીને વિજયભાઈ, તમે જ્યારે મુખ્યમંત્રી ગુજરાતમાં હતા ત્યારે તમે પણ ગુજરાતનો વિકાસ એટલો કર્યો છે અને વિકાસ જોયો પણ છે, સાથે અત્યારે પણ તમે જે નિષ્ઠાથી કામ કરી રહ્યા છો સરકારમાં, શું તમને લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકરો વિશે? મને એમ લાગે છે કે ભારતની પણ આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખૂબ સારી રીતે લોકોની અપેક્ષા આકાંક્ષાઓ ગરીબથી લઈ અને મહાસત્તા બનવા સુધીની નરેન્દ્રભાઈના વિઝનથી આજે દેશ આગળ વધી રહ્યો છે, ઈમાનદારીથી દેશ આગળ વધી રહ્યો છે। અને ત્યારે હું એમ માનું છું કે ભારતનું પણ ભવિષ્ય, અમારું સૂત્ર હતું કે સમર્થ ભાજપ સમર્થ ભારત, ભાજપ જો શક્તિશાળી બનશે તો ભારત પણ શક્તિશાળી બનશે। અને લોકોએ 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈને બનાવ્યાથી આજ દિવસ સુધી જે કામગીરી થઈ રહી છે એમાં ભારત પણ મજબૂત બન્યો છે, ભાજપા પણ મજબૂત બન્યું છે। ખાસ વિજયભાઈ, કાર્યકરોની વાત કરવામાં આવે, તમે હંમેશા એ વાત કરી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ મોટો છે અને કાર્યકરો ખભે ખભે મિલાવીને આગળ વધી રહ્યા છે, તો એક સામાન્ય કાર્યકર હોય કે મોટા નેતા હોય, તમામને એક સરખા પાર્ટીમાં સ્થાન આપવામાં આવે છે? ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે જે કાર્યકર્તાની પાર્ટી છે, બાકીની બધી પાર્ટીઓ પરિવારની પાર્ટી છે। અમારે ત્યાં ચા વેચનાર વ્યક્તિ પણ વડાપ્રધાન થઈ શકે છે, જે બીજી પાર્ટીમાં શક્ય નથી। અમારે ત્યાં એક બૂથમાં કામ કરનાર વ્યક્તિ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બની શકે છે, આ ભાજપની નીતિ અને વ્યવસ્થા છે। એટલે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની પાર્ટી છે અને અમે એટલે જ કહીએ છીએ કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, દેશ માટે જીવશું, દેશ માટે મરીશું। ખાસ સમગ્ર ભારતમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે વિજયભાઈ, ત્યારે આ પાર્ટી ઉપર આક્ષેપો કરવામાં આવે ત્યારે તમારા મનમાં શું પ્રશ્ન ઉદ્ભવે? જો વિરોધીઓ તો પાણીમાંથી પોરા કાઢવાના પ્રયત્ન કરતા હોય છે, અમને એની ફિકર પણ નથી। અમે ઈમાનદારીથી નીતિથી કામ કરી રહ્યા છીએ, વિરોધીઓને જે આક્ષેપ કરવા હોય કરે, ભારતની જનતા ઉપર અમને પૂરો ભરોસો છે અને ભારતની જનતા અમારામાં પૂરો ભરોસો રાખી
અને ભારતની જનતા પણ અમને આગળ કરી રહી છે. આજના દિવસે વિજયભાઈ, છેલ્લો પ્રશ્ન, ગુજરાતની જનતાને, ભારતની જનતાને, ખાસ કાર્યકરોને આપના તરફથી મેસેજ? કાર્યકર્તાને હું ચોક્કસ કહીશ કે આપણી જવાબદારી વધી ગઈ છે. ભારતની, ગુજરાતની જનતાએ ખૂબ આપણા ઉપર ભરોસો મૂક્યો છે. ગત વિધાનસભામાં 156 બેઠક આપી અને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, ત્યારે આપણે બધા કાર્યકર્તાઓ જવાબદારીથી કામ કરીએ. લોકોની અપેક્ષા, આકાંક્ષાઓ, સપનાને આપણે પૂરા કરીએ અને આપણે પૂરી મહેનતથી કોઈની, કોઈ આપણા લોકોનો ભરોસો તૂટે નહીં લોકોનો, એની આપણે જવાબદારી લેવી જોઈએ. અને એટલા માટે કાર્યકર્તાઓ ખૂબ સજાગ થઈ, ખૂબ મેચ્યોરિટી સાથે, ક્યાંય લોકોનું દિલ દુભાય નહીં એ રીતે કામ કરવું જોઈએ અને એની ચિંતા કરવી જોઈએ. ચોક્કસથી. આ હતા વિજયભાઈ રૂપાણી, જેમને ખુલ્લા મને અપ તક મીડિયા સાથે ચર્ચા કરી અને ખાસ જણાવ્યું કે કાર્યકરોએ ખૂબ જ ધ્યાન હજુ પણ દેવાનું છે, કારણ કે 156 બેઠક તો મળી ગઈ છે, પરંતુ આગામી દિવસોમાં સમગ્ર ભારતમાં જે રીતે વટવૃક્ષ બનીને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, તેને વધુને વધુ આગળ વધાવી લોકોની મદદ કરવી ખૂબ જ જરૂરી છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા 60મા નેશનલ મેરીટાઈમ દિવસના ઉપક્રમે ગાંધીધામ ખાતે પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી એસ કે મહેતાએ આ પ્રસંગે કંડલા પોર્ટની સિદ્ધિઓ, આગામી વિકાસના પ્રોજેક્ટ અને સીએસઆર એક્ટિવિટી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ચેરમેનશ્રીએ આ તકે જણાવ્યું કે દીનદયાળ પોર્ટ કંડલા દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં 137.56 મિલિયન મેટ્રિક ટન કાર્ગોના હેન્ડલિંગ સાથે 16મી વાર પ્રથમ નંબરે રહીને દીનદયાળ પોર્ટ કંડલાએ વિક્રમજનક સિદ્ધિ હાંસલ કરી છે. દેશના મહત્વના પોર્ટ સાથે દીનદયાળ પોર્ટ તંદુરસ્તીની હરાફાઈ કરીને દેશના વિકાસમાં ભાગીદાર બની રહ્યું છે. છેલ્લા નાણાકીય વર્ષ 2021-22 કરતા પોર્ટે 8.23% ગ્રોથ સાથે આ લક્ષ્યાંક મેળવ્યો છે. દીનદયાળ પોર્ટે 1000 કરોડથી વધારે રૂપિયાનો નફો મેળવ્યો છે, જે આગવી ઉપલબ્ધિ છે. આ પ્રસંગે દીનદયાળ પોર્ટના ડેપ્યુટી ચેરમેન શ્રી નંદીશ શુક્લા, ઓમપ્રકાશ દદલાણી સહિત પોર્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ મેરીટાઈમ ડે કે દિન પર પ્રેસ મીટ કા આયોજન કિયા ગયા હૈ. પ્રેસ મીટ મેં હમારે કાફી પત્રકાર મિત્ર આયે હૈ, ઉન સારે લોગો કો મેને બતાયા કે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કિસ તરહ સે અપની સામાજિક જવાબદારી નિભા રહા હૈ, કિસ તરહ સે યહાં કે ઇકોનોમિક ઇકોસિસ્ટમ કો અચ્છા કરને કી કોશિશ કર રહા હૈ. ગાંધીધામ और कच्छ के और देश के इकोनॉमिक इकोसिस्टम को अच्छा करने की कोशिश कर रहा है. हम जो बड़े काम कर रहे हैं वो हमने बताया. सबसे महत्वपूर्ण बात ये थी कि हमने 137 मिलियन मेट्रिक टन हैंडल करके फिर से अपना नंबर वन का पोजीशन कायम रखा है. इसके अलावा कुछ बड़े प्रोजेक्ट हैं जिस पर हम काम कर रहे हैं, उसमें एक कंटेनर टर्मिनल है. वो कंटेनर टर्मिनल देश में मेजर पोर्ट्स में सबसे बड़ा इन्वेस्टमेंट है और सबसे बड़ा रेवेन्यू शेयर भी पोर्ट को उससे मिलने वाला है. उसके साथ ही हम गांधीधाम की कनेक्टिविटी प्रधानमंत्री गतिशक्ति मास्टर प्लान के तहत ले जाने की कोशिश कर रहे हैं, ले गए हैं उसको. उसमें यहाँ से गांधीधाम से माड़िया के लिए नया 4-लेन हाईवे, गांधीधाम एयरपोर्ट का विस्तृतीकरण, गांधीधाम से रेलवे की नई सुविधाएँ, गांधीधाम से अहमदाबाद और गांधीधाम से दिल्ली के लिए नई रेल सुविधाएं, इन सभी चीज़ों के लिए हम कोशिश कर रहे हैं. इसके अलावा हमारा पोर्ट हाईवे से, सिर्फ एक ही हाईवे से एक ही जगह से जुड़ा हुआ है. उसके कारण हमारे यहाँ जो 5000 से 10000 के आसपास ट्रक रोज का आवागमन होता है, उसमें काफ़ी दिक्कतें होती हैं. हमने NHAI के साथ प्रपोजल रखा है कि हम अपने पोर्ट को गांधीधाम के पहले दो जगह पर नेशनल हाईवे से जोड़ेंगे. दो जगह पर नेशनल हाईवे से जुड़ने के कारण हमारे पोर्ट का ट्रैफिक काफ़ी अच्छा, काफ़ी सुविधाजनक हो जाएगा. ग्रीन पोर्ट के लिए भी हम काफ़ी कुछ काम कर रहे हैं. ग्रीन पोर्ट के लिए मैंने जैसा बताया, हम प्लांटेशन काफ़ी बड़े पैमाने पर कर रहे हैं. हम शोर टू शिप फैसिलिटी खड़ी कर रहे हैं. हम अपने मशीनरीज का इलेक्ट्रिफिकेशन कर रहे हैं. इस तरह के बहुत सारे कार्य हैं जो हम कर रहे हैं. हमने 2030 का प्लान तैयार किया और अभी हमने 2047 का मास्टर प्लान तैयार किया है. 2030 के मास्टर प्लान में तकरीबन 110 मिलियन मेट्रिक टन से ज़्यादा की नई कैपेसिटी हम ऐड करने वाले हैं. वैसे ही 2047 के मास्टर प्लान में भी हम एक बहुत बड़ी नई कैपेसिटी, नया
एक तरह से नया पोर्ट हम लेके आएंगे। ये सारे कार्य हम कर रहे हैं और उसका पर्पस ये है कि हम यहाँ के इकोनॉमिक इकोसिस्टम को, यहाँ के सामाजिक इकोसिस्टम को बरकरार रखें, उसको अच्छा करें, उसको सुदृढ़ करें, देश की इकोनॉमी में, प्रदेश की इकोनॉमी में अपना योगदान दें। थैंक यू, धन्यवाद। देखिए अभी कंटेनर टर्मिनल में ही तकरीबन 5,000 करोड़ रुपए का इन्वेस्टमेंट होगा। इसके अलावा ग्रीन हाइड्रोजन की बात हो रही है, ग्रीन हाइड्रोजन हब तरीके हमारे पोर्ट को आइडेंटिफाई किया गया है। ग्रीन हाइड्रोजन हब अगर यहाँ बनता है तो तकरीबन 25,000 से 50,000 करोड़ का नया इन्वेस्टमेंट आएगा हमारे पोर्ट के ऊपर। गुजरात आयुर्वेद यूनिवर्सिटी नो 28मो पदवीदान समारोह योजाशे, जेमा 1114 ने पोस्ट मार्फत पदवी आपी देवामां आवी छे, ज्यारे 396 विद्यार्थीओने पदवीदान समारोहमां पदवी एनायत करवामां आवशे। तेमां 66 छात्रोने गोल्ड मेडल अने 56 ने सिल्वर मेडल एनायत करवामां आवशे। उल्लेखनीय छे के छेल्ला 5 वर्षथी विद्यार्थीओने काम चलाउ पदवी आपवामां आवती हती, जेने कारणे अन्य देशमां जता विद्यार्थीओने हालांकीनो सामनो करवो पड़ी रह्यो हतो। આ ઉપરાંત આયુર્વેદિક ક્ષેત્રની નામાંકિત 6 વ્યક્તિઓની સેવાને ધ્યાનમાં લઈ ડોક્ટર ઓફ લિટરેચરની ડીલીટની પદવી આપવામાં આવશે। આયુર્વેદ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને કાર્યક્રમમાં મુખ્ય યોજનાર કાર્યક્રમમાં મહેમાન તરીકે રાજ્યકક્ષાના આયુષ મંત્રી મહેન્દ્રભાઈ મંજુપરા તેમજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે 28મો પદવીદાન સમારંભ થવા જઈ રહ્યો છે। યુનિવર્સિટીની સ્થાપના આઝાદી પહેલાંની થઈ છે અને ભવ્ય ભૂતકાળ છે એનો। આ યુનિવર્સિટીની અંતર્ગત જેટલી પણ કોલેજીસ છે એમાં છેલ્લા 8 વર્ષથી પદવીદાન સમારંભ યોજાયો નહોતો, એના અનુસંધાને ટોટલ 2184 વિદ્યાર્થીઓની ડિગ્રી આપણી પાસે જમા હતી। કોઈપણ કારણસર જ્યારે વિદ્યાર્થીને ડિગ્રીની અચાનક જ જરૂર પડે તો પદવીદાન સમારંભ વગર જરૂરી પ્રોવિઝનલ ડિગ્રી અમે જે ઇસ્યુ કરેલી છે તે લગભગ 1184 જેવી થવા જાય છે। હાલ જે પદવીદાન સમારંભ થાય છે એની અંદર અમારા અંદાજ પ્રમાણે 500 થી 500ની સંખ્યા વિદ્યાર્થીઓ નોંધાશે, એ પ્રમાણે હાલની તારીખમાં 396 વિદ્યાર્થીઓ નોંધાઈ ગયેલા છે। તો આગામી 25મી તારીખે જે પદવીદાન સમારંભ થશે એની અંદર આ 500 વિદ્યાર્થીઓને ડિગ્રી અમે લોકો આપશું। સાથે સાથે જે લોકોને ગોલ્ડ મેડલ છે, જે લોકોને સિલ્વર મેડલ છે અથવા તો વિષયમાં ક્યાંય પારંગત થયેલા છે એવા વિદ્યાર્થીઓને પણ અમે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપવા જઈ રહ્યા છીએ, જેમાંના 55 ગોલ્ડ મેડલ અને 42 જેવા સિલ્વર મેડલ જે 25મી તારીખે અમે એનાયત કરશું। આ સિવાય એ દરમિયાન અન્ય યુનિવર્સિટી સાથે એની સુવિધાઓ અને સગવડને વાપરવા માટેના MOU પણ અમે આ પદવીદાન સમારંભમાં ડિક્લેર કરનાર છીએ। તેમજ ભારતમાંથી જે સારા જ્ઞાતાઓ છે એના ડિલીટ માટેનું પણ પ્રયોજન અમે આ વખતે વિચારી રહ્યા છીએ। થેન્ક યુ વેરી મચ। આ સમારંભની અંદર આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય માનનીય આચાર્ય શ્રી દેવવ્રતજી તેમજ માનનીય આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ અને દિલ્હીથી આરોગ્યમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા આપણી સાથે ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને તેમના હસ્તે આ ડિગ્રીઓ તેમજ અન્ય મેડલો અપાય એવી વ્યવસ્થા યુનિવર્સિટી કરશે। કોરોના કાળ દરમિયાન છેલ્લા 2 કે 3 વર્ષ યુનિવર્સિટીની અંદર આટલા બધા લોકોને ભેગા કરવા અને એની ગાઈડલાઇન સરકારની હતી કે જેમાં આપણે આ ફંક્શન ન કરી શક્યા। ઘણા વખત સુધી એઝ અ વાઇસ ચાન્સેલરની ડિગ્રી પણ પદવી પણ ઘણા વખત સુધી ખાલી રહી, જ્યારે એ બધી અનુકૂળતા અને સંજોગો ઊભા થયા છે તો આ વખતે આપણે એ પદવીદાન સમારંભ 28 વર્ષ પછી કરીએ છીએ। આજે વર્લ્ડ સ્કિન હેલ્થ ડે, ઇન્ડિયન ડર્મેટોલોજિસ્ટ સોસાયટી દ્વારા વિશ્વ સ્કિન હેલ્થ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે અવેરનેસની થીમ પર ભાર મૂકવામાં આવ્યો છે। લોકોમાં સ્કિન પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો વિશ્વ સ્કિન દિવસનો મુખ્ય ધ્યેય છે। ત્યારે ઇન્ડિયન ડર્મેટોલોજિસ્ટ સોસાયટીના ગુજરાતના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રિયંકા સુતરિયાએ અબ તક સાથે ખાસ વાતચીત કરી વર્લ્ડ સ્કિન હેલ્થ ડેની વિસ્તૃત માહિતી પૂરી પાડી છે। આ એકચ્યુઅલી વર્લ્ડ સ્કિન હેલ્થ ડે 6 એપ્રિલ ઓલ ઓવર ધ વર્લ્ડ મનાવવામાં આવે છે।
અવેરનેસ ક્રિએટ કરવા માટે કે તમારે કયા કયા ડિઝીઝ માટે, કયા કયા પ્રોબ્લેમ્સ માટે તમારે સ્કિન સ્પેશિયાલિસ્ટને મળવાનું, કઈ વસ્તુનું ટ્રીટમેન્ટ પોસિબલ છે, શું કરવાનું શું નહીં કરવાનું, એનો અવેરનેસ માટે આ ઉજવવામાં આવે છે. મેમ, એઝ અ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે તમે અત્યારે કાર્યરત છો, આની મેઇન થીમ આ વખતેની શું છે? સી, સૌથી પહેલાં તમને આઈડિયા જ નહીં હોય, કદાચ ઓલ ઓવર ગુજરાત મોર દેન 1800 સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, જે અમારી એક એસોસિએશન છે. સો જે પણ દર્શક હોય એ લોકોને એ આઈડિયા હોવું જોઈએ કે જ્યારે કોઈ પણ સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ હોય તો પહેલાં એને ડર્મેટોલોજીસ્ટને બતાવવું જોઈએ, રાઈટ? અમારું આ વર્ષનું જે થીમ છે, ઇટ ઇઝ અવેરનેસ. ઇટ ઇઝ ક્રિએટિંગ અવેરનેસ અબાઉટ લેપ્રસી, અબાઉટ વિટીલિગો એટલે સફેદ દાગ, પિમ્પલ્સ, દાદર, ખરજવું, અને સૌથી મોટું ફેરનેસ, જે બધાને વ્હાઇટનેસ પાછળ જે દોડે છે કે વ્હાઇટનેસ નહીં હોવું જોઈએ કે ફેરનેસ પાછળ નહીં દોડવાનું, એના માટેની અમારી થીમ છે. મેમ, ખાસ જે ફેરનેસ ઉપર આપણે ચર્ચા કરીએ તો તમને લાગી રહ્યું છે કે આજકાલ ફેરનેસને લઈને જાહેરાતો જે આવતી હોય છે અને લોકોને પણ એક ઘેલ ઈચ્છા થતી હોય છે કે ગોરું દેખાવું છે, પણ ખરેખર ઇન્ટરનલ ગ્લો શું હોવો જોઈએ, શું કહેવું છે? સી, અમે બધાને એઝ અ ડોક્ટર્સ એ જ સમજાવતા હોય છે, ફેરનેસ જેવું કોઈ વર્ડ હોતું જ નથી. આપણે બ્રાઉન છે, આપણે કાળા છે, એટલે ઇટ ઇઝ, એ અમારું પહેચાન છે. ઓકે, સો એક હેલ્ધી સ્કિન હોવી જોઈએ, ગ્લોઈંગ સ્કિન હોવી જોઈએ, જેમાં કંઈ બહુ દાગા, પિગમેન્ટેશન, ખીલ કે કોઈ બીમારી નહીં હોવું જોઈએ. વ્હાઇટનેસ પાછળ નહીં દોડવાનું. તો અમે એ જ કહીએ છીએ કે જે ભગવાને કે આપણા પેરેન્ટ્સથી આપણને કલર મળ્યું છે એ જ આપણું કલર હોય, એનાથી વ્હાઇટ કરવા જઈએ તો એમાં બહુ બધા નુકસાન થઈ શકે. તમને કેમિકલ ક્રીમ્સ જે આવે, સ્ટેરોઇડ ક્રીમ્સ જે લોકો લગાડતા હોય, બ્લીચ જે કરતા હોય, એનાથી સ્કિન ડેમેજ થાય. એટલે સ્ટીક ટુ યોર કલર. મેમ, એક સાથે સાથે અવેરનેસ ચાલી રહી છે તો સ્ટીરોઇડને લઈને પણ અવેરનેસમાં શું તમારે કહેવું છે? આજકાલ સ્કિન માટેની જે સ્ટીરોઇડ આવતી હોય છે, સ્ટીરોઇડ એટલે સ્ટીરોઇડ જનરલી એક એવી પ્રોડક્ટ હોય કે જે જનરલી સ્કિન સ્પેશિયાલિસ્ટ બીમારીઓમાં યુઝ કરતા, કોઈને ખરજવું હોય, કોઈને પ્રોબ્લેમેટિક બીમારીઓ હોય, પણ આપણે બીકોઝ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન એ લોકો મેડિસિન્સ લઈ લેતા હોય, તો કોઈ પણ ક્રીમ જેની પાછળ સોલ લખેલું હોય એ તમારે ધ્યાન રાખવાનું, ક્લોબિટાઝોલ એવી રીતે એ નહીં ખરીદવાનું. સ્ટીરોઇડ ટેમ્પરરીલી તમને બહુ વ્હાઇટનેસ ઇફેક્ટ આપે, પણ એનાથી લોંગ ટર્મ બહુ ડેમેજ થાય, એટલે એ ટાઈપ ઓફ ક્રીમ્સ પ્રિસ્ક્રિપ્શન વગેરે પૂછ્યા વગેરે સ્ટીરોઇડ ક્રીમ્સ નહીં યુઝ કરવાની. મેમ, અવેરનેસની અત્યારે આમ જોવો તો કઈ વસ્તુઓ વધારે કરવાની જરૂર છે? કેમ કે લોકો સુધી પહોંચવા માટે તમે જે રીતના અત્યારે ઉજવણી કરો છો, તો સાથે સાથે અન્ય કેવા પ્રોગ્રામ થવા જોઈએ? સી, બેઝિકલી આમાં અવેરનેસ બે સાઈડથી થવું જોઈએ, ખાલી ડોક્ટર્સ, કારણ કે આપણે ઓલ ગુજરાત પોપ્યુલેશનની સામે આ બહુ જ ઓછું કહેવાય. તો જેમ તમે રેગ્યુલરલી લોકો ઇન્સ્ટામાં ફોલો કરે કે કોઈ બી FBમાં ફોલો કરે, તો જ્યારે તમે ઇન્ફ્લુએન્સરને જો કે તમારે એ જોવાનું કે જે સામેવાળા પર્સન છે એ જેન્યુઇન છે કે નહીં, તમે જેને ફોલો કરો છો. અમે ડોક્ટર્સ તરીકે જે પ્રો કેમ્પ્સ છે કે ટોક્સ છે એવી રીતે કરતા હોય છે, પણ જ્યારે તમે કોઈને બતાવવા જાઓ કે તમને કોઈ પ્રોબ્લેમ હોય, તમારે એ જ જોવાનું કે સામેવાળા ડોક્ટર MD કે DVD સ્કિન સ્પેશિયાલિસ્ટ છે કે નહીં, કારણ કે છેતરામણી ત્યાં થાય. રીબડાના રાજદીપસિંહ જાડેજા તેમજ જાડેજા પરિવાર દ્વારા રાજકોટ જિલ્લા ગોંડલ સિવિલ હોસ્પિટલને એક સાથે 2 એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ હતી. જાડેજા પરિવારનું નામ વર્ષોથી સમાજસેવા અને ગરીબોની સેવામાં મોખરે રહ્યું છે. કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ કુદરતી આફત હોય, આ પરિવાર સેવા માટે હર હંમેશ આગળ રહ્યું છે. તેમાં ફરી એકવાર સેવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં તેઓએ હાલ થોડા સમય પહેલા જ આ જાડેજા પરિવારના એક મોભી અને સમાજ સેવક એવા મહિપતસિંહ જાડેજાના અવસાન થતા તેમના પરિવાર દ્વારા વધુ એક સમાજ સેવા માટે આગળ આવ્યા, જેમાં સ્વ મહિપતસિંહ જાડેજા તેમજ બારાજબા જાડેજાના સ્મરણાર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલને એક સાથે 2 એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે, જેમાં સ્વ મહિપતસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજા તેમજ રીબડાના જાડેજા પરિવાર સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ગધેથળ ગાયત્રી આશ્રમ પર હાજર રહ્યા હતા. રીબડાના જાડેજા પરિવારની આ શહેર પ્રેમી અને સમાજ સેવાને લોકોએ ખૂબ ખૂબ બિરદાવી હતી. શ્રી રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, ગણપતિ મહારાજ કી જય, પવનસુત હનુમાનજી મહારાજ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, હરિ ઓમ નમઃ પાર્વતી પતયે,
हर हर महादेव। आजना शुभ दिवसे रीबड़ा गामना मैपुची बापू बावसी बापू आज मैपुची बापू ना अवसान बाद एना पुत्र अनिरुद्ध सिंहभाई राजेंद्र सिंहभाई एना एना पुत्र राजदीप सिंह सतुबा शक्ति सिंह बधा अहीं आव्या छे हाजर छे अने केवू पुण्यनु काम केवू दाननु काम कर्युं छे एना माटे आनी पहेला पण आज हॉस्पिटल नी अंदर बे गाड़ियों आपेली हती पहेला पण आजे पण अनिरुद्धजी भाई ना पुत्रोए राजदीप सिंह आगेवानी लई अने जे आजे दरेक समाज ने सिविल हॉस्पिटल मां तो दरेक ज्ञाति दरेक वर्ण दरेक समाज जातो होय एनी सेवा माटे थई अने एम्बुलेंस गाड़ी बे अर्पण करवा माटे आजे आया गायत्री मंदिर नी सानिध्य मां माताजी नी सानिध्य मां आवी अने आयथी अर्पण करू एवी भावना थी आजे बधा लोको अहींया एकठा थया छे। એવી જબરજસ્ત આવી સેવા કોક જ વિરલા કરી શકે છે, કેમ કે આ તન મન અને ધન બધું ગણાય, તન કહેતા શરીર મન અને ધન એટલે પૈસા, આ ત્રણથી મન વચન અને કર્મથી આ ત્રણ છ વસ્તુથી આજે આ રીબડા ગામની અંદરથી આજે ગોંડલ હોસ્પિટલ ની અંદર એમાં જે બે એમ્બ્યુલન્સ આજે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી છે, મારા પિતાશ્રી હોસ્પિટલના હોસ્પિટલ ગયા હતા સિવિલ હોસ્પિટલ અને એમને ત્યાં દિનેશભાઈ અને આમના ગૌતમભાઈના રજૂઆત કરવાથી ખબર પડી કે ખૂબ અહીંયા જરૂર છે એમ્બ્યુલન્સની અને એના કારણે તાત્કાલિક મારા પિતાશ્રીએ સૂચના આપી કે બે એમ્બ્યુલન્સનું તાત્કાલિક લોકાર્પણ કરી અને અમારે આજે ગધેથડ આવ્યા છે મારા ગુરુદેવ લાલબાપુના હાથે મારા દાદાના અને મારા બાના સ્મરણાર્થે એમ્બ્યુલન્સ બે આપી હતી અને ગુરુદેવની સાક્ષીમાં ગુરુદેવના હાથે અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી અલગ અલગ વિષયો પર ચર્ચા કરી હતી, જેમાં ખાસ 19 પ્રશ્નો પૈકી 10 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વ્યવસ્થા રાપર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર એચબી વાઘેલા, જયદેવ જોશી, નરેશ ચૌધરી, વસંતભાઈ પરમાર, વિપુલ ચૌધરીએ સાંભળી હતી। બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ નવાપુરા વિસ્તારના લોકો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પીવાના પાણી માટે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી મળતું ના હોય, પરંતુ આજ રોજ ફરી રજૂઆત કરવા મહિલાઓ નગરપાલિકાએ પહોંચી હતી, પરંતુ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોય જેથી મહિલાઓએ ઉશ્કેરાઈને તોડફોડ કરી। ઘટના સ્થળે બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ નીનામાં તેમજ તેમનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી। પાણી રસ્તો આજે 4 મહિનાથી રસ્તો ગોળીને 4 મહિના થયા, રસ્તો ગોળ્યો પૂર્યો નહીં, આટલાથી પણ ગર્યો નથી, ગટર પાસ કરી, ગટર પાસ થઈ રૂપિયા ખાઈ ગયા, અમારો મેળો ચાલુ થઈ ગયો પૈસા ભરવાના, પાણી નહીં, પાણીના વેરો ચાલુ, ગટર વેરો ચાલુ, સફાઈ વેરો ચાલુ, કોઈ સુવિધા તમે જાતે તપાસ કરો, છોકરો સાથે તપાસ કરો, તમે તપાસ કરો, તમને ખબર આજે તમે ચાંદ નથી એડવેટ કરી દીધી, ચાર મહિનાથી રજૂઆત કરી ચીફ ઓફિસરમાં તોય છતો મને કોઈ જવાબ આપ્યો, કોઈ જવાબ નહીં, પાણીનો પીવાનો પાણીનો મૌખિક રજૂઆત કરી, અરજી દ્વારા રજૂઆત કરી, સાહેબ ચાલુ કરો, ટેન્કરે ચાલુ કરો, તો ટેન્કરે નહીં અત્યાર સુધી મોકલી શકાય, એમાં પાઇપલાઇન નાખીને સબ્જી કૃપાથી।
એ ટાંકીનું આવે એવું છે તો છે તો ચાલુ કરતા નહીં. આજે પાણી માટેનું, પીવાના પાણી માટેનું દેશનો સૌથી ચર્ચાનો જો કોઈ વિષય હોય તો એ છે ધાર્મિક મુદ્દો, જેનું કારણ રાજકારણ પણ ગણાવી શકાય. કારણ કે અમુક લોકો તેમના આર્થિક અને રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ કરે છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં થોડા દિવસ પહેલા રામનવમીના પર્વ નિમિત્તે ઉના શહેરમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉનાના ધારાસભ્ય તેમજ સંતોની હાજરીમાં મહિલા આગેવાનને પણ આમંત્રણ અપાયું હતું, જેમાં જે તે મહિલા દ્વારા સભામાં ભગવાન રામના જન્મ દિવસે ભગવાન રામની જીવનગાથા અને અમૂલ્ય કાર્યની વાતોની જગ્યાએ આ મહિલા આગેવાન દ્વારા એલફેલ વાતો કરી ધર્મને ટાર્ગેટ કરી પંથકમાં ધાર્મિક લાગણી દુભાય તેવું વાતાવરણ ઉભું કર્યું હોવાના આક્ષેપો કરાયો છે. ઘટનાને વખોડી કાઢી મુસ્લિમ સમાજ દ્વારા પોતાને હિન્દુઓની આગેવાન સમજતી મહિલાની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવા આક્ષેપ સાથે મામલતદાર કચેરી ખાતે લોકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે ઉના શહેરના અંદર તાજર હિન્દુસ્તાની નામની મહિલાએ જે મુસ્લિમ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરીને મુસ્લિમ સમાજની બહેન દીકરીઓ અને મૌલાના સાહેબ વિરુદ્ધ જે કંઈ વક્તવ્ય આપ્યું અને મુસ્લિમ સમાજની અંદર જે હિન્દુ મુસ્લિમ સાથે ભેગા મળીને રહેતા હતા એ બેની વચ્ચે એક તિરાડ પાડવાનું કાર્ય કરેલ છે. તો આજ અમે મામલતદાર સાહેબને આ એક આવેદનપત્ર આપ્યું છે કે આવા જે તે વ્યક્તિઓ પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈ પણ સમાજને ટાર્ગેટ બનાવીને કોઈ પણ ધર્મ વિરુદ્ધ આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય તો એ લોકોને કાયમી ધોરણે એના વક્તવ્યની ઉપર પાબંદી લગાવવા માટે અમે મામલતદાર સાહેબ સુધી આ આવેદનપત્ર પહોંચાડ્યું અને મુખ્યમંત્રી સુધી અમારી આવાજ પહોંચે એવી અમે પ્રયત્ન કર્યો છે. આપની ચેનલના માધ્યમથી અમે જણાવવા અમે કહેવા માંગીએ છીએ કે અવારનવાર આ રીતે જે વક્તવ્ય આપનારા વક્તાઓ જે મુસ્લિમ સમાજ હોય અથવા બીજા અન્ય દલિત સમાજ હોય એની સિવાયના બીજા જે સમાજો છે એને ટાર્ગેટ કરી અને હિન્દુસ્તાનની એકતાને તોડવાનો પ્રયત્ન કરે છે તો આવા લોકોને ખરેખર એક સરાહની સજા આપવી જોઈએ, જેની ચર્ચા દેશ અને વિદેશમાં થાય એવી આપની ચેનલથી અમે રજૂઆત કરીએ. હાલ સમાચારોમાં બસ આટલું, વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.